નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો, અમે ખોડિયાર ગામમાં મારા એક રિલેટિવને ત્યાં, ફુવાજીને ત્યાં આજ આવેલા છીએ. રાત્રે અહીંયા રોકાવાના છીએ. સરસ મજાનું ખુલ્લું ખેતર છે આ. 40 એક વીઘા છે કેમ જયશ્રી? અને સરસ મજાનો સૂર્ય હાથમે છે અને બહુ એટલું મસ્ત વાતાવરણ છે. અને રાત્રિ રોકાવાના છીએ અહીંયા. અમારે મારા ફામે આમ તો અમારું ત્યાં અમારું ગીર વતન, એમાં બગીચા, એમાં આવી ક્ષિતિજો ન દેખાય ક્યાંય. અને અહીં તો એટલું બધું સરસ મજાનું ક્ષિતિજો, આવો સરસ મજાનો પવન. એટલે ક્યારની ઈચ્છા હતી અહીંયા, ક્યારેક એક બે વખત અમે દિવસના આવેલા કે અહીંયા ફુવાજીને ત્યાં રાત્રે. આ લોકો વાડીએ રહીએ છીએ, રાત્રે અહીંયા જ છે એમનું રેસિડેન્ટ, વાડીમાં છે. એટલે અહીંયા એક નાઇટ રોકાવી હતી, એટલે અમે બધા સહપરિવાર આવેલા છીએ. ગિરનાર છે, બહુ ઝાંખો દેખાય છે. સૂર્ય હાથમે છે, સરસ મજાનો. ખાટલો પથરાઈ ગયો, જુઓ બેસવા માટે. એ ભગવાન ક્યાં નજારા હે. આ અંજવાળું થઈ રહ્યું છે અત્યારે, ક્ષિતિજ છે પૂર્વની. અવાડીનું એક મકાન છે અને આજ રાત્રે હું ખેતર માલિક ફુવાજી અહીંયા સુતા હતા. પક્ષીઓનો અવાજ કેવો આવે જો, અત્યાર ઝાકળ જ નથી. હા, અહીંયા અમારા છોકરાઓ સુતા સાજે. જુઓ જિષ્ણુભાઈ, જયતે, ચલો પ્રકૃતિ માણવા ઉભા થાવ. ભેગો ઉભો થાય, વોકિંગનું નામ પડવું જોઈએ જિષ્ણુ તને. ચલો દીદીને ઉભી કર. બહેણે બહેણે જ છે, જો. હાલ બેટા, ઉભી થા ઉભી થા ઉભી થઈ ગઈ મારી દીકરી. કેવું છે જોઈ લે. બા દીવા બતી કરો. ખબર માં નાઈ જોવા. વાહ વાહ, સવાર માં નાઈ જ લેવાનું. વાહ, સરસ કહેવાય, સારું કહેવાય. ગામડામાં ન કરો, એ ગાયો ભેંસો નું ઢાળિયું છે જો. અને એક ગામડામાં એક રસોડું હોય, જો આ રસોડું,
જ્યાં ચૂલો હોય, ચૂલાની રસોઈ થતી હોય. આમ તો વાડી જ છે, જોકે આ ડેલો છે, ડેલો બહારનું લોકેશન એવું છે. જો નીચેથી સીધું ઉપર હોય, આ રસ્તો છે, આ રસ્તો છે સીધો આવવાનો. કાજ જગત કે જેતે સુખ અનુગ્રહ તુમ રેતે. લઈ લીધી દાતેડિયો. ચલો અમે બધા નિંદવા માટે જઈએ છીએ. જો બધા નિંદવા માટે દોડો 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 બધા. હાલો હું આવું છું, તમે જાઓ, હું આવું છું. મારે નિંદવું છે, આ નિંદે છે ત્યાં હોય નિંદવા. સરસ મજાનું ફુવાનું 40 વીઘાનું એક ખેતર છે, બહુ સરસ છે. રાત્રે અહીંયા રોકાણ હતા, અહીંયા જ હતા આજે રાત્રે. હમણાં એક નેહડે પણ જઈ આવ્યા, બાજુમાં માલધારીઓની મુલાકાત લઈ આવ્યા. રામીબેનનું આખું જીવન કહાની સાંભળી આવ્યા, અને હવે એનો થોડો ખેતીનો અનુભવ કરીએ છીએ. કુકડ છે, સમજાણું છે, આ કુકડ છે. હવે તું વિચારો, હું આ ચારો વિશ્વાસ. જો આ ખડ કે ભાઈ છોકરો અહીં આવો, જો આ ખડ કે આ કાર્યું ખર્યું છે. આ તાંજડિયાની ભાજી છે, આમાં વધારે કાર્યું ખર્યું હોય. જો આ કાર્યું ખર્યું કહેવાય વિશ્વા કાજેશ્રી. આમ આમ મારવાનું, યા ને આમ નીચે મારવાનું બેટા. હા તાંજળિયાની ભાજી, આ પણ ખડ જ, આમાં ખડ કહેવાય. આ તાંજળિયાની ભાજી, આ બધું નિંદામણ નિંદવાનું હોય. આ માંડવી ને ઉપાડતા બેટા, આને શું કયો? કોઈ હિસાબે આ કરમાય જ નહીં. તમે આમ નાખી દો ને, પાણી આવે એટલે જાડું હોય ને, આ છે થોર જેવું હોય જાડું. કેટલા દિવસ સુધી એમનું લીલું રે. એ તમે પાણી પાવ એટલે પાછું ચોટે, એને વાવણિયામાં જ નાખવું પડે. આવી રીતના નિંદતા હોય ને ખેડૂત, એટલે આ બેઠા બેઠા કસરત સરસ થાય. એટલે જો આપણે બેસી નથી શકતા ઘણા, બરાબર? આપણે તો બેસી શકીએ, મારી ઉંમર 50 વર્ષ ઉપર ની થઈ છે, પણ આમ બેઠો બેઠો હાલી શકું છું. 50 વર્ષ પછી છે ને, આમ લોકો જે નોકરી કરે આ કસરત કરું ને, એટલે આમ બેહી શકો. બાકી બાયુ આમ બેહી ન શકે, નથી બેસી શકતી હોય, સીધા એના પગનો ગોઠણ દુખે, હલી જ ન શકે ત્યાંથી.
આ ક્યારો આખો આપણે પૂર કાઢવો છો પૂરે પૂરો ખેડૂત હોય ને ખેડૂતનો છોકરો એ પહેલાં ખેડૂત હોવો જોઈએ અને પછી એનો જે વ્યવસાય હોય એ પછી જ્યાં જન્મ લીધો હોય પછી ખેડૂત ક્યારેય મળતો નથી ને મળતો ન જોઈએ ગમે એ કક્ષાએ જાય દેશનો વડાપ્રધાન બને તો એને એમ થવું જોઈએ હું પહેલાં ખેડૂત છું ખેતીનું ગૌરવ રાખવું જોઈએ ખેતીનું ગૌરવ કરવું જોઈએ ખેતી વિશે કોઈ નબળું બોલે તો એને બરાબરનો જડબા તોડ ઉત્તર પણ આપવો જોઈએ અને કોઈ પણ કક્ષાએ હોય તો ખેતી કરતા જરાય સંકોચ થવો જોઈએ નહીં અમારે તો હવે આ બધી ખેતી છે ને બધી બગીચાની ખેતી થઈ ગઈ છે એટલે અમારે તો હવે અત્યારે ખેતી બગીચામાં થઈ ગઈ છે એટલે બધું ખેડ આવું બધું ઓછી ખેતી હોય છે પણ છતાંય હું ક્યાંક મિત્રોને ત્યાં હોઉં કે આવી રીતનું હોઉં ત્યારે આ ખેતીનો અનુભવ લઉં છું અને એવું માનું છું મારી ખેતીમાં પણ છોકરાઓને વર્ષમાં એક બે વખત તો આખો દિવસ ખેડૂતની જેમ કામ કરાવવું જ આપણા છોકરાઓને પણ આપણે આ વારસો આપવાનો ખેડૂતના દીકરાઓએ અને ગમે કક્ષાએ હોય પણ ખેતીનો સંકોચ નહીં રાખવાનો ખેતી કરવાની ખેતીમાં જીવન છે લાઈફ છે થેરેપી છે જગતમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ ધંધો હોય ને તો પહેલાંય ખેતીનો હતો અટાણે બધા એમ કે હવે ખેતી કનિષ્ઠ થઈ ગઈ હજી ખેતી સનિષ્ઠ જ છે સન્માનપૂર્વક કરીએ ગૌરવપૂર્વક કરીએ તો આપણે શું કહીએ આપણે આ ખેડૂતને શું છે કે છોકરાઓને ખેતી કરવા દેતા જ નથી એટલે ખેડૂતના છોકરાઓ ખેતરમાં આવે ને તડકો લાગે અને મોઢા ચડી જાય કામ ન કરે બરાબર નાનપણથી આવી રીતના નિંદાવવાના માં નાનપણથી ખેતી કરાવવાની અને એટલું બધું સરસ એને ખેતી પ્રત્યેનો લગાવ લાગવો જોઈએ છોકરાઓને કે એને ખેતીનું ગૌરવ થવું જોઈએ આવું ક્યારે થાય આપણે ખેતીનું ગૌરવ રાખીએ તો ખેતીને ખાલી આવકની દ્રષ્ટિએ નહીં જોવાની ખેતીને જીવન પદ્ધતિ તરીકે જોવાની આ જીવવાની પદ્ધતિ છે ભલે 5 વીઘા જમીન હોય પણ તમે જો આ ગૌરવથી ખેતી કરતા હોય અહીંયા રાજા તમે છો અહીંયા કોઈ રાજા નથી તમારે રજા રાખવી તેથી રહી શકે સંઘર્ષ ઘણો બધો છે ચોમાસાનો સંઘર્ષ હોય ઋતુ સાથેનો સંઘર્ષ હોય આકાશી રોજી હોય મહેનત કરી હોય 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય ને 5 હજારનો માલ ન થાય આવું બધું થાય પણ છતાંય તમે આમાં છે ને એક ખેતી કરતાં કરતાં કુદરતની સાથે રહ્યો છો કુદરત જ્યારે નજીક હોય ને ત્યારે ગમે એવું દુઃખ હોય પણ એ દુઃખને સહન કરવાની શક્તિ પણ કુદરત આપતો હોય છે એટલે તમે જુઓ ખેડૂત કેવા હોય ચોમાસું હોય અથવા તો ખરું હાલતું હોય ને વરસાદ થાય ને એમાં આમાં માંડવીના પાથરા તણાતા જતા હોય તો ખેડૂત જોતો હોય એની નુકસાની જ છે અને સાંજે પાછો મિત્રો ભેગા થાય ત્યારે હસતા હસતા વાત કરતા હોય કે આજ તો પછી કે વરસાદ આવ્યો અને એ કે પાથરા પાછા પાણીની અંદર તરતા તરતા ચાલુ છે અને રસ્તે ચીડાઈ ગયા ફલાણા ભાઈના રસ્તે આપણા પાથરા ગયા એ પાછી પોતાની બરબાદીને હસતા હસતા ગાતો હોય આ ખેડૂત છે એટલે ખેતી ગૌરવથી કરવાની ગમે એ કક્ષાએ હોય કે હવે હું ખેતી ન કરું એવું ખેડૂતનો છોકરો બોલે ને તો એ ખેડૂત જ નથી અને સાચો ખેડૂતનો છોકરો હોય એ કોઈ પણ કક્ષાએ પહોંચ્યો હોય ત્યાં જાય અને ખેડૂતને જોવે ખેતર ખેડતો ખેડૂતને જોવે ભલે એ પોસ્ટ ગાડીમાં કે જગુઆર ગાડીમાં બેઠો બેઠો મુસાફરી કરતો હોય તેનું ધ્યાન બારીએથી જાય ને કોઈ ખેડૂત હળ હાકતો હાકતો ખેતી કરતો હોય ત્યારે બે ઘડી એની નજર અહીંયા અટકી જવી જોઈએ એ સાચો ખેડૂત છે ખેડૂત ખેતી વિશે નબળું બોલવાનું નહીં ખેતી વિશે કોઈ નબળું બોલે તો સહન કરવાનું નહીં ખેડૂતની રિસ્પેક્ટ કરવાની હંમેશા જગતનો તાત છે જગતનો તાત આ ખેતીમાં તડકો ખાય શિયાળાની રાતની ઠંડીઓ ખાય ચોમાસાના વરસાદની અંદર ભીંજાતો ભીંજાતો ગારો વિકતો વિકતો અન્ન પકાવે અને એ આખા જગતને ખવરાવે આખા દેશને ખવરાવે ખેતી નબળી પડે આપણો દેશ તો કૃષિ પ્રધાન દેશ છે એટલે જે પણ આપણે તરકીબ કરી છે ને એ આ ખેતીમાંથી કરી છે ઋતુઓ સાથે રહીએ છીએ ખેડૂત રહીએ છીએ અને અન્ન અને કણ બે પકવવાવાળો ખેડૂત છે કણ પકવે છે ત્યારે આ દાણો પાછો ફરીથી ઉગાડીએ છીએ એ અનાજ બને છે અને એનું એક કણની જેમ અન્ન બને છે એ અન્ન આપણી હોજરીને આપીએ છીએ ત્યારે આપણને શક્તિ મળે છે આખા જગતને ચલાવવાવાળો જગતનો તાત ખેડૂત છે એનો રિસ્પેક્ટ રાખવાનો એનું ક્યારેય નબળું બોલવાનું નહીં અને એનું ગૌરવ કરવાનું અને આપણા બાળકોને ખાસ કરીને જે ખેડૂતના છોકરાઓ છે એણે એના છોકરાઓને ખેતી કરતાં શીખવાડવું જોઈએ
હું વેકેશનની અંદર, અત્યારે હું બાઉદીન કોલેજમાં પ્રિન્સિપાલ છું, પણ જ્યારે વેકેશનની અંદર હું હોઉં ત્યારે મારા પાડોશીઓ એમ કહે કે આ ખેડૂત નથી, આ આ નોકરિયાત નથી, આ ખેડૂત છે એવું કહે છે. લાખ દોઢ લાખ રૂપિયાના પગારો અમારા હોય છે, 2 લાખ સુધીનો પગાર હોય છે, પ્રિન્સિપલનો 2.5 લાખનો પગાર હોય છે, પણ મારો આવડો મોટો પગાર છે એટલે હું આમાં વાકો ન વરું, ધૂળ ન વીખું. આ માટી છે ને, આ માટી આ તો છે ને આપણા પંચ તત્વો છે, જે પૃથ્વી, આકાશ, તેજ, વાયુ અને જળ, આની સાથે રમવાની મજા આવે. આમાં આપણે આવ્યા છીએ ને આમાં ફરીથી આપણા પાસે જવાના છે પંચતંતુનું આ શરીર. પણ આની સાથે જ્યારે એક ડેવિડ યુમ થોરા થઈ ગયા અમેરિકામાં, હેનરી થોરો, એ એવી વાત કરે છે કે જ્યારે તમે ડિપ્રેશનમાં આવી જાઓ, જ્યારે તમને જીવન જીવવાની મજા આવી જાય, જ્યારે તમે કોઈ તકલીફમાં આવી જાઓ, જ્યારે તમારા જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય અને તમને જીવન પ્રત્યે હતાશ આવી જાય, નિરાશા આવી જાય, ત્યારે તમારા ખેતરમાં જઈને અને તમારા ખેતરનો ક્યારો નીંદજો, તમારું ડિપ્રેશન ગાયબ થઈ જશે. તમે ખંડિત થયેલા હશો તો નવપલ્વિત થઈ જશો. ચરતા પશુઓને જોજો, ભૂખ્યા તરસ્યા છોડને પાણી પાજો. આમાં પાણી વારતા હોય ને, નાખવું વખ વારીએ અને ખંભે પાવડો ચડાવીએ અને આમાં પાણી હેલું જતું હોય, આ છોડ છે તરસ્યા છોડ, એ પાણી પીતા હોય, પાણી પી તરત પાછા એકદમ આમ આમ એનો એનો તૃપ્તતા, એને આપણે નિહાળી શકીએ એવી તૃપ્તતા આવતી હોય છોડમાં. આ પ્રકૃતિને જોઈએ ને ત્યારે આપણા પોતાના જીવનની અંદર ક્યાંક હતાતા હતાશા નિરાશા આવી ગયું તો પાછી પાછા આપણે ઊભા થઈ જઈએ. પ્રકૃતિ જીવન આપે છે, ખેતીના સાહે શાહની અંદર જીવન છે. મૃત્યુથી જન્મ સુધીનું તત્વજ્ઞાન તમારે ચોપડીમાં ન વાંચવું હોય ને તો ખેતી કરતો ખેડૂત હોય ને એ જોવે, ઋતુઓની અંદરથી જીવન જોવે. એક દાણો વાવીને એકમાંથી 400 દાણા કરે છે કુદરત. કુદરત ઉપર ભરોસો મૂકતા શીખે છે. અત્યારે મોટામાં મોટી સમસ્યા હોય તો માણસ માણસ ઉપર ભરોસો નથી મૂકતો. આ ભરોસાનું તત્વજ્ઞાન આખે આખું કુદરત આપે છે, ખેડૂત આપે છે, કારણ કે આકાશ એ રોજી છે. આમાં આમાં દાણા મૂકીને વહી આવે, ખેતરમાં નાખીને વહી આવે અને એ દાણા ઉગાડે કોઈ પ્રકૃતિ, નિસર્ગ રાત દિવસ કામ કરે. રાત્રે રાત્રેની ઉપર ચાંદની પડે, ઝાકળના બૂંદ આવે, સૂર્યો ઉદય થાય, સૂર્યાસ્ત થાય, બપોર વેળો થાય અને એ બધું પ્રકૃતિ એને રીઝાવતી, પ્રેમ કરતી કરતી પોસતી પોસતી મોટી કરે. અને એ ખેતરનો દાણો જ્યારે પાકે, આ બધું ખેડૂત જોવે, નજરો નજર જોવે અને આનાથી એને જીવન જીવવાની એક સાતા મળે, જીવન જીવવાનું એક બળ મળે છે. કુદરત જીવન જીવવાનું બળ આપે. એટલે ખેતીને માત્ર છે ને આવકની દ્રષ્ટિએ નહીં જોતા, કારણ કે આજકાલ એવું કે કહીએ છીએ કે ખેતી કનિષ્ઠ થઈ ગઈ છે. પહેલાંના સમયમાં ખેતી છે ને એ શ્રેષ્ઠ ગણાતી, ધંધો મધ્યમ ગણાતો અને નોકરી કનિષ્ઠ ગણાતી. હવે એક સમય પાછો એવો આવતો જાય છે, ખેતી તરફ લોકો વળે છે, હવે ખેતીનો ક્રેઝ પણ આવ્યો છે અને ખેતી માટે હવે સારા સારા કરોડપતિ અબજોપતિ માણસો પણ ખેતી ખેતર લઈ ફાર્મ બનાવે છે અને એમ કહે છે કે છોકરાઓને આપણે સારી જમીન આપીને જઈએ, ફેક્ટરી આપીને તો જઈએ જ પણ સારી જમીનએ આપીએ. આ જમીન એવી છે કે 5 વીઘાનો ટુકડો હોય ને તો એને ખતોરીને ખોદીને મહેનત કરીને એટલું આપી દે, કોઈ પણ આમ હાથ લાંબો ન કરવો પડે, અનાજ પકવી દે, રોટી કપડાં ઓર મકાન, આ 3 જે આવશ્યકતા જીવનની જરૂરિયાત છે એ આપણને આમાંથી મળી જાય છે, ખેતીમાંથી મળી જાય. એટલે આમ જોઈએ ને આજે તો નોકરી તો હજી કનિષ્ઠ છે, ભલે આપણે એને પહેલો નંબર આપીએ પણ કનિષ્ઠ છે. લાચારી તો છે જ, સલામી ઠોકવાની આવે જ, ક્યારેક તમારું મોરલ તૂટે, ક્યારેક તમને ન ખબર પડ, ન ઈચ્છા હોવા છતાં ક્યાંક તમારે સિગ્નેચર કરવી પડે, આ બધી લાચારી જ છે, આ બધી ગુલામી જ છે. અને ખેતી આજે ભલે ટુકડા થઈ ગયા અને આવક ઓછી થઈ પણ છતાંય જો તમે એને સન્માનપૂર્વક કરો અને એનું ગૌરવ લ્યો તો ખેતી આજે પણ ગૌરવશ છે, ખેતી શ્રેષ્ઠ છે. ધંધો પહેલાંય મધ્યમ હતો અને અત્યારે મધ્યમ છે. એટલે ખેતી તો ખેતી છે. આકાશ નીચે ગાંધીજી બાપુ કહેતા કે ભાઈ આને આ કોર્પોરેટર જગતમાં નહીં લઈ જતા, આકાશ તળેનો માણસ છે અને આને ખુલ્લા આકાશ નીચે જ રહેવા દેજો, જીવવા દેજો. જો આને કોર્પોરેટ જગતની અંદર લઈ જશો તમે તો આ કોઈ ડિપ્રેશનમાં આવી જશે ને એમાંથી કોઈની તાકાત નથી, એને પાછા બહાર કાઢી શકશે. એટલે આ જે આકાશી રોજી ભલે કહીએ પણ આકાશી જીવન એ છે, આર્યોનું જીવન છે. આ ખેતી આપણી માં છે, ભૂમિ આપણી માં છે, પૃથ્વી આપણી માં છે, ધરતી માં સાથે વસવાનું, ધરતી માં સાથે કામ કરવાનું
અને એમાંથી અનાજ પકવવાનું મહેનતનો પરસેવો પાડીને અને એ દાણો પછી આપણે આપણા છોકરાઓને ખવડાવીએ ને તો એ છોકરાઓની અંદર પ્રકૃતિ તેજસ્વીતા પૂરે, તેજસ્વીતા આપે, આવા લાલ પાકે છે, આવા બાલ પાકે છે. ત્રાજવીએ જોખીને અથવા તો ખોટી સહયું કરીને અને લાખ બે લાખ કરોડ બે કરોડ રૂપિયાનું ફંડ કરી લઈએ, ઘરમાં તિજોરીમાં ભરી દઈએ, એ માણસને સુખ નથી આપતું. સુખ આપે છે મહેનતનો રોટલો. મૂળ માંથી તોડાયો બેટા તમે છે ને, એ બધું તમે વાઢ્યું કહેવાય બેટા, વાઢ્યું નો કહેવાય. જો આમ જો આમ કરીને આનું મૂળ આવવું જોઈએ, જો આવું બસ 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 આ નીચેનું કટ ફુવાનું જ છે ને, કહું છે તો લોકેશન વાળો જે છે આમાં ફાર્મ બનાવ્યું હોય નાનું એવું સરસ મજાનું, કેવું સરસ બને. આમાં બગીચો બનાવ્યો, ગાર્ડન ઊંચું, અહીંયા ઊંચાઈ ઉપર મકાન બનાવાય, અહીંથી સ્ટેપ પાડી દેવાય નીચે. આ છે ને મિત્રો, આ જો ખેતર રહ્યું 40 વીઘાનું. આ એક દિવસ એવી ધાર હતી, હું તમને એક ધાર બતાવું. કઈ આધાર ને, આવી ધાર જ હતી, રીતસરની આ ધાર હતી, આ જ ધાર, આમાં કંઈ ફરક નહીં, આવી ધાર હતી. આ ધાર લીધેલી છે અને ધારમાંથી લેવલ કરી અને આજથી 15 વર્ષ પહેલાં 17 લાખનો ખર્ચો એણે લેવલમાં કરેલો, જાત મહેનતે 17 લાખ, ઉધડું કરીને નહીં. અને આ ધારમાંથી આ ખેતર બનાવ્યું છે. અમે જે રાત્રે આ રોકાણ હતા, જો આ મકાન છે વાડીનું ત્યાં, અને આમાં ખેતી કરીને, અને આ વર્ષે લગભગ આમાં અડધી ડુંગળી હતી, અડધાથી ઓછી, છતાં 12-13 લાખની ડુંગળી થઈ છે. અને એક ખેતર છે એમાં 4 ફાલ લીધા છે, એક વર્ષના 4 ફાલ લીધા છે. મહેનતુ માણસ છે અમારા રમેશ ફુવા, અહીંયા છે. અને અમારો આ જીટનું છે ને અસલ ખેડૂત થાય એવો છે, એ ભલે ભણે કે જે થાય એજ્યુકેશન કરે, પણ જીષ્ણુને આમ ધ્યાન રાખજો, 5 વીઘા જમીન 10 વીઘા જમીન અહીં લઈ જવાની થાય જીષ્ણુ, ફક્ત તારે સંભાળવાની છે. સંભાળીશ ને આવું વાવવાનું બધું, એ બેટા આ નીંદવાનું બધું કરી શકીશ ને તું? જય શ્રી, જ્યાંથી ધ્યાન રાખજો, જ્યાંથી આમ લથડશે ને કોઈ માપ જ નહીં. તને ગમે બેટા ખેતી? ખેતી કરવીશ તો લઈ જઈ થોડીક ખેતી. હે અમારો હા ઓકે, અમારો આ જીષ્ણુ છે ને એ પ્રકૃતિના પ્રકૃતિનો માણસ છે, ફરતો હોય રખડતો હોય એ પ્રકૃતિનો માણસ કેવો છે ને એ તમને એના ગોઠણ જોઈને હું બતાવીશ, કહીશ. જો આ ગોઠણ જુઓ, શરીરને માણસ સાચવે નહીં ને જરાય, અને દોડાદોડી કરે, એ અસલ પ્રકૃતિનો માણસ, બરાબર ને? હા આ દેશી ટમેટા નું શાક જેટલું ટેસ્ટી બને, દાળ માં કઢી માં બે ટમેટા પડી જાય ને તો આખો કઢી નો દાળ નો સ્વાદ ફેરવી નાખે. આ ટમેટા છે ને, આ ટમેટા બજારમાં નથી મળતા શાર્દીભાઈ, બોલો. ખાટા ટમેટા સરસ થાય. એક સંજય આવે ટાઈમ લઈને મોકલજો ફુવા. હાલો હવે તમારે આવવાનું છે ફુવા, આપણે તો નેહડે મજા આવી દો. અરે ભાઈ બહુ માણી માણીલા છે બધાય. માણસ ના ભીખા છે ભાઈ. હાલો ફુવા આવજો. હાલો આવજો.
આવજો રામી બા, દાદા આવી ગયા. રામ રામ દાદા. હા.